આવ્યો માતાઓ બહેનો આટલી બધી સંખ્યામાં અહીંયા બેઠા છે આપ બધા હું વચ્ચે વચ્ચે ગીત એટલે કે માતાજી માટે પણ ગોળ ગોળ થાય છે ગાયું માતાજી એટલે હું મને પ્રસંગો એટલા બધા છો અમારી પાસે આમ હું અને બધા પ્રોગ્રામમાં હું યાદી કરતો રહું છું પણ મોર બની થન ગાઠ કરે જે ગીત ગાયું એવો એક આયરના આંગણામાં સૌરાષ્ટ્રની ધરતીમાં મોર બની થન ગાઠ કરે એવો બધાને ઉલ્લાસ હતો આનંદ હતો મંગળ ગીતો ગવાતા હતા અને વર લાડવડો પરણી અને હમેગા નામનું ઘેડ પંથકનું ગામ ઈ સમેગા ગામની માલિકો ઈ આયર જે છે ઈ આયરના માંડણ મારુના દીકરાની જાન પરણી અને ઘરે આવી મંગળ ગીતો પણ ગવાણા હતા કેવા ગીતો ગવાણા હતા કે તમરે ના સુનલા એ ધમરે ના ઉપલાનાસી એવી હોનાની એ ધોરીએ ધોરીડા જૂતા માણારા અને એવા મંગળ ગીતો ગવાતા આવતા હતા કે તમને ખમારે એ આહીર ભાઈ પિયારો છે દે તમને જતન રે એ જાજે અને ઈ વર લાડડો પરણી અને આવ્યો રાતના ઈ વખતે ફેરા ભૂગરમાળ વાગતા હતા ગાડાંગમાં જાનડીયું ગીત ગાઈને આવ્યા મંગળ વર્તાણા રૂડો રૂડો ઉત્સવ થઈ ગયો મોજ મન મોર બની થન ગાઠ કરે એવો ઈ માંડણ મારુની ડેલી તેથી ઉત્સવ લગ્નોત્સવ ઉજવાણો એકનો એક દીકરો રાતના ફેરા રાતના લગ્ન કરી અને હવારમાં જાન ઘરે આવી અને પછી પોખણા થઈ ગયા પછી વરરાજો છે કોડીએ રમ્યા પછી પોતાના થોડા ભાઈબંધો માટે ભાઈબંધોની હારે વગડામાં ફરવા માટે નીકળી ગયો નદી બાજુ આટો મારવા ભાઈબંધોની હારે નીકળી ગયો વરરાજો સત્ય ઘટનાની વાત છે આ અને એમાં આશા બધાની અમર છે મલકાઈ આશામાં મતી જગ જીવ તે જાણે નહીં ગોવિંદની શું છે ગતિ એકનો એક માંડણ મારુનો દીકરો એ આયરનો દીકરો હજી પરણીને આવ્યો છે હવારમાં રાતના ફેરા હવારમાં પરણીને જાન બપોર પહેલા ઘેરે આવી અને પોતાના ભાઈબંધો આરે વગડામાં ગયો અને મિત્રો કાળોતરો નાગ ડસ થયો સત્ય ઘટનાનો આ પ્રસંગ છે સૌરાષ્ટ્રની ધરતીનો દીકરાને નાગ કરડ્યો પણ એવો નાગ એક આમ ફૂફાળો મારે ને તો પછેડીવા લીલા ઘાસને બાળી નાખે એવો કાળોતરો આભડ્યો ઘેરે આવ્યો તા તો નાક અને મોઢામાંથી લોહી નીકળી ગયા અને દીકરાનું મૃત્યુ થયું આયરાણી 17 વર્ષની આયરની દીકરી પરણીને આવી શું એના ઉપર આપ તૂટ્યો હોય છે એકનો એક દીકરો એના માન એના બાપ ઉપર શું આપ તૂટ્યો હોય છે અને ઘટના બની પછી તો કુદરતની વાતો છે દખનું ઓહળતો દાડા હોય એક દી બે દી પાંચ દી ને જે એનો કઈ ક્રિયા જે બધી વિધિ થતી હતી પૂરી થઈ એટલે ફોનબાઈ નામની આયરાણી જે 17 વર્ષની બાઈ દીકરી પરણીને આવી હતી ને એને એનો બાપ તેડવા માટે આવ્યો માનડ બાપા આયરે કીધું કે તમારી દીકરી હજી તો અમારી કછણાઈ હતી કે અમારો દીકરાને એરું ડસ થયો અને એનું મૃત્યુ થયું પણ તમારી દીકરીની જિંદગી બગડી પણ હજી તો નાની કોમળ દીકરી છે 17 વર્ષની દીકરી છે એને હગાને વેવાઈને બોલાવીને કીધું કે તેડી જાઓ અને જ્યાં સારું ઠેકાણું મળે ત્યાં પરણાવી દેજો ત્યાં દઈ દેજો તમારી દીકરીને અને મિત્રો એનો બાપ જઈ અમુક વાતો એવી હોય છે મિત્રો કે જીવનમાં કાયમ આવે કે શું ઘટનાઓ બને છે એ પરણી અને આવેલી દીકરી ઉપર આબ તૂટ્યો છે અને પછી એનો બાપ જઈ તેડવા આવ્યો ને ત્યાં ધીરે એક દિન આમ ઓઢણાનો છેડો આડો રાખી અને થાંભલી પાસે ઊભીને બાપને કીધું તું બાપુ હું આવ્યા પછી તો મામાનું મારા મામાનું એટલે મારા હાહરાનું બધું ઉજળ થઈ ગયું એનો એકનો એક દીકરો એને મારા અહીંયા પગલા થયા અને એને હરપ દસ થયો
અને એના દીકરાનું મૃત્યુ થયું. હવે મારા મામા એટલે મારા હાહરા છે ને એની આગળ પાછળ કોઈ ન રહ્યું, એટલે એના દીકરાને ભગવાને ભલે લઈ લીધો, પણ હું આયરની દીકરી દીકરો થઈ મારા બાપનું મારા હાહરાને જો આખી જિંદગી સેવા ન કરો તો હું આયરની દીકરી ન કહેવા ભલા માણસ. બનેલી ઘટના છે સાહેબ. આ જીવનમાં આજની દીકરીઓ જો ઉતારે ને તો આ યુનિવર્સિટીમાં ન મળે અમુક વસ્તુ મળે છે. એને કીધું મારે મારા હાહરાને એટલે મારા મામાને હવે આખી જિંદગી દીકરો બનીને એની સેવા કરવી છે. પછી એને ભેહોનું ખાડું હતું, જમીન હતી, વાડીએ જાય, હાથીઓ હોય, ભાગ્યા હોય, એને બધાને કામ સીધી આવે. અને કોક દિવસ ગોવાલ ન હોય ને તો ભેહુમાં રાતે પહોર સારવા માટે જવાનું થાય ને, પહોર એટલે રાતના સારવા જાય. પસેડી ધોળી ઓઠીને જાતી એટલે કોઈને ખબર ન પડે સ્ત્રી છે પુરુષ છે. અને ખાડું ચારી આવતી હતી 17-18 વર્ષની આયરની દીકરી. અને પોતાના હાહરાને પોતાના સસરાને દીકરો એકનો એક વયોગ્યો એ ખબર નહોતી પડવા દેતી, જાણે દીકરો બીજો છે. પરણીને આવી હતી, હજી કોડીએ રમીતી, હજી તો પોતાનો પિયુ ઓરડે ભેળો નહોતો થયો ને એનું મૃત્યુ થઈ ગયું. આ બનેલી ઘટના તમને કહું છું. દાદા વરહ નથી ત્યાં, હો હવા હો વરહ પહેલાની આ વાત છે. અને ઈ પોતાના હાહરાની માલિકો દીકરો બની અને રહી દીકરી હોનબાઈ. અને માંડણ મારું ને ત્યાં માંડણ મારું ને દુઃખ તો બહુ થાય છે કે મારો દીકરો તો જે થયું પણ આ દીકરી તો જો મને દીકરો થઈને મારી સેવા કરે. અને એમાં મિત્રો ગામમાં મેં કીધું ને બધા પ્રકારના માણસ હોય, એ ગાર્યું કરે ને, ગારિયાની જે ગાર્યું કરા ભીતું લીપે ને, ભીતું લીપતા હોય, ગાર્યું કરેલું ખોરડું હતું ખોરડા એ વખતે જૂના, એમાં ખાડું આવતું હતું. આની ભેહું માંડણ બાપાની આવતી હતી આયરની, સવારમાં પહર ચરીને આવ્યું, એમાં કોક ભેહે તાજું લીપેલું જે કરો હતો એમાં શીંગડું ભરાયું, કોકણે કરામાં શીંગડું માર્યું ભેહે, એટલે ગાર કરેલું ઉખેડી નાખ્યું. એમાં બધા પ્રકારના બહેનો હોય ગામમાં, અમુક વટકણી બેને એટલું કીધું કે આ ધણી વગર નામનું બીજાના ઘર નહીં રહેવા દઈએ. આહા હા, મેણું કોઈને ન મારીએ, મેણું માથાનો ઘા, બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બહાર તું બોલ. મેણું કોઈને ન મારીએ, મેણું માથાનો ઘા. એ મેણું લાગી ગયું. ફોનબાઈ આયરાણી એ 18 વર્ષની દીકરી એ પોતાના હાહરાને ત્યાં દીકરો થઈને રહેતી હતી પોતાનો પતિ ગુજર્યા પછી, પણ એને આજ કોક બાઈએ મેણું માર્યું કે આ ધણી વગર નામની ભેહું કોકના મકાન નહીં રહેવા દઉં. એ મેણું લાગ્યું, ઘરે જઈ ઘરે આવીને પોતાના મામાને એટલે હાહરાને કીધું, મામા આજ મારે પિયર જવું છે આટો દેવા માટે, અને તમે બે દી ભેહુને હાચી લેજો, હું બે દીમાં પાછી આવી જઈશ. હો મામાને એમ થયું દીકરીને પિયર બાપ યાદ આવ્યા છે, ભલે બેટા અરે મારો બાપ મારો દીકરો તારે જઈએ, તું તો મારો દીકરો છો, તું તને હોનભાઈ તને થોડી ના પાડું, તારે પિયર તું તારે 8-10 થી રોકાય છે, તું તારે આડો પાડોમાં આપણા બધા ઘણા બધા બધા પાડોહીઓ છે એ રોટલા ઘડી જાય, કોઈ ચિંતા નથી બેટા તું જઈ આવ. અને એ દીકરીએ હોનામોરની વાહણી ભરી પોતાના ઘરેણા લીધા, લટબેર ઘરેણા પહેરી અને પીરમાં ગઈ પોતાના બાપને ની આવી, એટલે બાપ રાજી થયો મારી દીકરી આટો દેવા આવી. પણ આજ હોનબાઈ જે આવી હતી ને બાપને જઈને એટલું કીધું, બાપે માથે હાથ મૂક્યો અને મળ્યા ને પછી કીધું, બાપુ મારી પાસે સમય નથી, હું તમારી દીકરી આટો દેવા આવી નથી આવી, કે તો એમ કરીને આમ હાચા હોનામોરની જે વાહણી હાહરામાંથી ભરી આવી હતી એનો ઢગલો કર્યો અને પછી ઘરેણા કાઢીને ઢગલો કર્યો, બાપુ આમાંથી જોઈએ એટલા હોનામોરના પૈસા લઈ લ્યો, જોઈએ એટલા ઘરેણા લઈ લ્યો, પણ બેટા મને કેમ આપે છે તું, મારે શું કરવા? શું કરવા નહીં, હારું ગમે ની આયરનું ઘર ગોતી અને માંડણ મારું એટલે મારા હાહરા મારા મામાનું ગમે ની ઘર ઘર ગોતી આવ્યો, મારા મામાને પરણાવવો છે ગમે ની માગો લઈ જાઓ. હા હા, આવી ઘટનાઓ બની છો. આ કઈ યુનિવર્સિટીમાં દીકરી 18-20 કે છે કે મારા હાહરાને ગમે ને માગો નાખો. 50 વર્ષની ઉંમર હતી હાહરાની અને બનેલી ઘટના છે. માગો બાપે કીધું, કરે બેટા પણ નહીં, હું દીકરો છું, મારે બાપને પરણાવવો છે, એ મારો બાપ છે, હું એનો દીકરો છું. અને ગામની બાયુ મેણા મારી જાય, ધણી વગરનાઓને કોઈનું નહીં રહેવા દે. અને મિત્રો બનેલી ઘટના છે, આનું આબરૂ ને નામ બહુ મોટું હતું એના હાહરાનું માંડણ મારુંનું, એટલે એના આ દીકરીના બાપે જઈ અને ક્યાંક હારું નાતમાં ઠેકાણું જોઈ અને માગું નાખ્યું અને ઓલા સામેવાળા રાજી થયા, દીકરી આપી. અને પછી પોતાની તઈ માંડણ મારુંના દીકરાની વહુ નહીં પણ હોનબાઈ આયરાણી માંડણ મારુંની મા બની ગઈ હતી. હાહારાની ગીતડા ગાતી હતી, જાણે દીકરો ફરણવા જતો એમ હાહારાના ગીતડા ગાતી હતી. હા હા, ગીતડા ગાતી હતી કે માંડણ ભાઈની
ए अमियाला परेली मांडण आयरना नवी गरी खड़ा नेण आयर भा तमारे ने तो ले बीजू कोई ना वेरे ए तमारे तो ले ले बीजू कोई ना वेरे अने ऊंचा ए जुवारी बा તમને આપણ્યા हमारे ए डोलरिया पियारो छे देश ए आयरू तमने बधाई ने जतन रे जादेरा पियारो छे दे अमे जान्यू પરણાવીને પાછી મળી ત્યારે હોનભાઈ હૈરાણી ગાતી હતી હારાના ગીતો અમે જાણ્યું મામારો કશે ને દેશે જાજામાં એ આયરું તમને ખમારે એ ડોલરિયા યારો છે દે ઈતેદી આયોની દીકરી હોનભાઈ પોતાના હાહરાની માં બની અને જાણે ગીત ગાધી હતી અને હાહરાને પરણાવ્યો આજે સોરઠમાં કુકદી આવો અને ઘેડમાં જાઓ તો સમેગા ગામ છે ત્યાં મારું પરિવારના જે આવ્યું છે એ બધો માંડણ બાપાનો પરિવાર છે એ હાહરાને પરણાવ્યો અને એનો આખો વિસ્તાર આવેલો છે ઈ આયરની દીકરીઓ કરી હગે હા એટલે જાહલે કીધું તું સેટો રહેજે સુમરા આય સુમરા જાહલ ને નાગણ જા જાહલ ને તું કાળી નાગણી જાણજે તારી તાકાત નથી તું આયરની દીકરીને સ્પર્શ કરી હે સેટો રહેજે હુમરા અને જાહલ ને નાગણ જા